तत्कथा श्रवणम पुण्यम स्वस्तयनम पुण्य वधारनारी छे। ए कथा मने कहो। परीक्षित कहू महाराज आ कथा तो तमाम कथाओं में श्रेष्ठ छे। अने आखर ए सुखदेव जी राजा परीक्षित ने वर्णन करता कहे राजन सिद्ध गिरिवरो राजन त्रिकूट इति विश्रुत शिरोदेनामृत श्रीमान योजनायुतमोच्छ्रित सिद्ध गिरिवरो राजन त्रिकूट इति विश्रुत शिरोदेनावृत श्रीमान योजनायुत संचित। राजन परीक्षित क्षीर सागर ना किनारे एक त्रिकूट नाम नो पर्वत हतो। एना शिखरो सोना अने चांदी जेवा चमकता था। ए पर्वतनी गुफाओं मा अनेक सिद्ध महात्माओ संत पुरुषो तपस्या करता। पण एनी नजीक ज एक जंगल हतु अने जंगल मा एक गजेंद्र नामनो एक हाथी ए रहतो हतो। आखा परिवार साथे निवास करतो। एक वारे हाथी सरोवर नी अंदर स्नान करवा माटे पोताना परिवार साथे गयो अने एवामा एक ग्राहे ए मगरमच्छे ए हाथीनो पग पकड़ी लीधो। मगरमच्छे ए ग्राह हाथीनो पग पकड़ी अने झुंड एने समुद्रनी अंदर पानीनी अंदर ऊंडे सुधी खेंचवा लाग्यो। हाथीए घणी कोशिश करी। हाथीए पण जोर लगाव्यू बहार निकळवा माटे। પણ પાણીની અંદર એ મગરમચ્છની શક્તિ વધારે હોય હાથીની શક્તિ ઓછી હોય અને આખર વધારામાં વધારે જ્યારે એ હાથીને એ મગરમચ્છ પાણીની અંદર ઊંડાણમાં ખેંચવા લાગ્યો એ હાથીએ પોતાના પરિવાર પાસે સહાય માંગી એના પરિવારે પણ પ્રયત્ન કર્યો એને બચાવવાનો પણ આખર જ્યારે એનો પરિવાર પણ એને બચાવી ન શક્યો અને ત્યારે આખો પરિવાર એ સરોવરની બહાર કિનારે ઊભો રહ્યો। આ ઝુંડ એ હાથીને અંદર ખેંચી રહ્યો છે। હાથીએ વિચાર કર્યો જો તો ખરા આ જે મારો પરિવાર જેને હું મારા ગણતો હતો એનું ધ્યાન રાખતો હતો આજ મારા એ મૃત્યુના સમયે આખો પરિવાર કિનારે ઊભો છે। અને વખતે હાથીએ નક્કી કરી લીધું કે આ સંસારના તમામ એ સંબંધો ખોટા છે હવે તો એક ઈશ્વર જ મને બચાવી શકે। આજે મગર છે ને એ મૃત્યુ છે અને જીવના પગને જ પકડે સંતો એમ કહે। આ આધ્યાત્મિક ચર્ચા છે। બોલે મરતા પહેલા જીવનું ચાલવાનું બંધ થઈ જાય અને પછી એના પરિવારજનો એ મિત્રો એ ઊંચા અવાજથી રુદન કરે પણ જીવને બચાવી શકતા નથી અને છેલ્લે આ સંસારના એ જીવો સ્વાર્થી હોવાને કારણે મમતાને છોડી દે અને બહાર ઉભા રહે એનાથી દૂર હટી જાય। આપણે બધા કહીએ આ મારો પરિવાર છે મારો ભાઈ મારો પુત્ર મારી પત્ની પણ આપણું શાસ્ત્ર શ્રીમદ ભાગવત એમ કહે કે સંસારના તમામ સંબંધો ખોટા છે। એ તો ખાલી કહેવાય કે તારી વગર હું નહીં રહી શકું તારી વગર જીવાય નહીં પણ પાછળથી કોઈ પડ્યું ક્યાં એવું સાંભળ્યું આપણે કે ચિતાની અંદર કોઈ પડી ગયું। મરનારની ચિતા પર ચાહનાર ચડતો નથી અને કહે છે કે મરી જઈશ પણ પાછળથી કોઈ પડતું નથી। આ તો બધું બોલાય
આ સંસાર છે ને એ સ્વાર્થનો સગો છે, જ્યાં સુધી એ સ્વાર્થ હશે જ્યાં સુધી સ્વાર્થ હશે ત્યાં સુધી એ જીવને બોલાવશે, પણ જેવો સ્વાર્થ પૂરો થઈ જશે જીવને ધક્કો મારીને કાઢી મૂકશે. માનસમાં તો તુલસી ક્યાં સુધી લખે, સુર નર મુનિ વર કીય હરિ તુલસી કહે સુર એટલે કે દેવતાઓ, સુર નર મુનિવર કી યહ રીતિ, દેવતાઓ મનુષ્ય ઋષિઓ આમાં બધા આવી ગયા. બોલે શું કઈ રીત, સ્વાર્થ લાગે કરે સબ પ્રીતિ, 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 સુર નર મુનિ વર કીય હરિ પ્રીતિ, સુર નર મુનિ વર આ સંસારમાં જ્યાં સુધી સ્વાર્થ હોય ને ત્યાં સુધી જ એ માનવ એ બીજાને પ્રેમ કરે છે. એ ગજેન્દ્રને થયું કે હવે તો મને મારો પરમાત્મા જ આ કાળની ફાંસમાંથી છોડાવી શકે, અને આમ વિચારી અને પોતાના મનરૂપી કમળને પરમાત્માના ચરણોમાં સમર્પિત કર્યું. ગજેન્દ્રએ મનરૂપી કમળ ચડાવ્યું અને પરમાત્માને એ યાદ કર્યા છે અને છેલ્લો પુકાર કર્યો ગજેન્દ્રએ કે પરમાત્મા, હે ગોવિંદ, હે ગોપાલ, આ મારું જીવનને હવે હું હારી રહ્યો છું, મારું મૃત્યુ થાય છે, આમાંથી મને બચાવી શકે તો તું જ બચાવી શકે. હે ગોવિંદ, હે ગોપાલ, અબ તો જીવન હારે, 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 હે ગોવિંદ, રાખો શરણ, અબ તો જીવન હારે, શરણે, અબ તો જીવન હારે, હીરા પીવન હે તું ગયો સિંધુ કે કિનારે, હીરા પીવન હે તું ગયો સિંધુ કે કિનારે, સિંધુ બીચ બચત ગ્રાહ ચરણ લઈ પજારે, સિંધુ બીચ બચત ગ્રાહ ચરણ લઈ પજારે, હે ગોવિંદ, હે ગોપાલ, અબ તો જીવન હારે, હે ગોવિંદ, હે ગોપાલ, અબ તો જીવન હારે, હે ગોવિંદ, રાખો શરણ, અબ તો જીવન હારે, હે ગોવિંદ, રાધે શ્યામ, અબ તો જીવન હારે, ચાર પ્રહર ગોવિંદ, હે ગોપાલ, અબ તો જીવન હારે, હે ગોવિંદ.
गोपाल अब तो जीवन हारे। जय गोविंद राखो शरण अब तो जीवन हारे। जय गोविंद राखो शरण अब तो जीवन हारे। बोलो बधा ताली पाड़ो। आजे चौथो दिवस छे, त्रण दिवस बाकी छे खाली आपनी कथा, पछी आवो समय नहीं मळे तमने। द्वारिका में शब्द गयो सुर भयो वारे। द्वारिका में सुर भयो शब्द गयो वारे। शंख चक्र गदा पद पार करो नंद के दुलारे। अब की बार पार करो नंद के दुलारे। अब की बार पार करो नंद के दुलारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। हे गोविंद राखो शरण तो जीवन हारे। हे गोविंद राखो शरण अब तो जीवन हारे। गजेंद्र पोतानु मन रूपी कमल ए परमात्मा चरण में समर्पित करू। गजेंद्र परमात्मा की स्तुति करी छे। खाली आम जव भार सूंढे नी बारी रहती जव भार प्राण निकलवानी तैयारी में गजेंद्रनो अने ए जे स्तुति करी परमात्मानी एने अपना भागवत में गजेंद्र स्तुति कहे छे। गजेंद्र बोलो छे भागवत में, ओम नमो भगवते तस्मै यत एतच्चिदात्मकम् पुरुषाय विबीजाय परेशाय विधीमहि। यस्मिन्निदं यतश्चेदं येनेदं य इदं स्वयं योऽस्मात् परस्मात् च परः स्तं प्रपद्ये स्वयं भुवा। स्तं प्रपद्ये स्वयं भुवा। प्रपद्ये स्वयं भुवा। गजेंद्रे कहू, हे परमात्मा हूँ तमने नमस्कार करू छु। यस्मिन् निदं यतश्चेदं, जेना द्वारा आ संसारनी ए उत्पत्ति थाय छे, जे आ संसारनी संभाळ राखे अने आ संसारनो जे लय करे छे ए परमात्माने मारा नमस्कार। जेना द्वारा आ संसार अत्यारे मने देखाई रह्यो छे अने आ संसार ज जेनु स्वरूप छे, येने इदं य इदं स्वयं અને યોસ્માત પરસ્માત ચ પર, આ સંસાર જે દેખાઈ રહ્યો છે ને એનાથી જે પર પરમાત્મા છે, વખતે આ સંસાર નાશ પામે પણ પરમાત્મા નાશવંત નહીં પણ શાશ્વત છે
એવા શાશ્વત નિરાકાર નિરંજન એ પુરુષને એ સ્વયંભૂને હું નમસ્કાર કરું છું. તમ પ્રપદ્યે સ્વયંભૂવમ. વખતે આ સ્તુતિનો અવાજ એ વૈકુંઠમાં ગયો અને ભગવાનના એક કાનમાં ગયો. ભગવાને ગજેન્દ્રને બચાવવા માટે તૈયાર થયા. આ બાજુ ગરુડને ખબર પડી કે ભગવાનને ક્યાંક જવું છે અને વખતે ગરુડ આવ્યા. ગરુડે કહ્યું, મહારાજ જલ્દીથી મારી ઉપર બેસી જાઓ, તમને જ્યાં જવું હોય ત્યાં હું મૂકી જાઉં. એ વખતે ભગવાને ગરુડને ના પાડી, બોલે, ગરુડ તું હજી તો આમ જ્યાં પાંખો ફફડાવે આમ તૈયાર થાય અને આમ જ્યાં ઉડે ત્યાં તો મારો ગજેન્દ્ર મરી જાય, મારે તારી જરૂર નથી. ગરુડની એ ગતિ બતાવી છે કે માનવનું મન જેટલું ગતિમાન છે ને એટલું જ ગરુડની ગતિ છે, ભગવાનનું જે વાહન. તમે જુઓ, આપણે અહીંયા કથામાં બેઠા છીએ બધા, પણ એક જ સેકન્ડમાં દેશમાં જઈ આપણે ઘરે જઈ અને પાછા વહી આવીએ મનથી. ઘરમાં કઈ જગ્યાએ કઈ વસ્તુ મૂકી છે, તાળું બરોબર માર્યું છે કે કેમ, વહી આવે કે ના આવી જાય, કેટલી શક્તિ, કેટલું એ ગતિ છે મનની, કેટલું ઝડપી. આ મન જેણે બનાવ્યું, આ મન એટલું ગતિમાન હોય તો વિચાર તો કરો, જેણે આ મનને બનાવ્યું એ મારો માધવ કેટલો ગતિમાન હશે. અને આખર એ ગરુડને ના પાડી અને જેવા ત્યાંથી અદ્રશ્ય થયા એવા જ એ ગજેન્દ્રની સામે પરમાત્મા પ્રગટ થયા છે. એ જ સમયે પ્રગટ થયા અને એ પોતાના સુદર્શન ચક્રથી એ જે ગ્રાહ હતો એના મસ્તકને પરમાત્માએ કાપી નાખ્યું, ગજેન્દ્રને છોડાયો. એ જે મગરમચ્છ હતો એને મોક્ષ થયો અને ગજેન્દ્રને પરમાત્માનો સ્પર્શ થતા એને પણ મુક્તિ મળી.